કારણ કે સારા અભ્યાસથી ઇન્ટેલેક્ટ બુદ્ધિમત્તા ડેવલપ થાય છે સારા અભ્યાસથી અટીચ્યુડ્સ એટલે કે અભિગમ એનો વિકાસ થાય છે સારા અભ્યાસથી એક્સપ્રેશન પાવર એટલે કે વ્યક્ત થવાની શક્તિ એ પણ ખીલે છે સારા અભ્યાસથી વ્યક્તિ અન્ય વ્યક્તિઓને સારી રીતે અને જલ્દી યથાર્થ ઓળખી શકે છે એટલે સંબંધો પણ સારા બાંધી શકે છે આવા અનેક પ્રકારના લાભ અગણિત લાભ એ સારા અભ્યાસથી થાય છે માટે અહીંયા બહુ તમે યુવાન માતા પિતા બેઠા છો એક શુભ સંકલ્પ આજના દિવસે જ્યારે જુનાગઢ શહેરને બીએપીએસ વિદ્યા મંદિર પ્રાપ્ત થઈ રહ્યું છે જેમાં ચોવીસો વિદ્યાર્થીઓ ભણશે નર્સરીથી માંડીને બારમા ધોરણ સુધી આજથી માંડીને આવતા બે ત્રણ વર્ષ સુધીમાં કાર્યરત થઈને એક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેશે બાકીના માટે ડે સ્કૂલ છે એવા શુભ પ્રસંગે આપણે અહીંયા આવ્યા છીએ તો સંકલ્પ કરજો કે આપણે આપણા સંતાનોને સારામાં સારો અભ્યાસ કરાવવો છે તમે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવશો એટલે એના જીવનમાં બહુ જ મોટું પરિવર્તન આવી શકે છે સ્થૂળ પરિવર્તનની આપણે વાત હમણાં સમજ્યા પણ બીજી જે વાત છે આંતરિક પરિવર્તનની છે હી નોઝ ચેન્જ હી અંડરસ્ટેન્ડ ચેન્જ હી વેલકમ ચેન્જ એ પરિવર્તનને સમજી શકે છે પરિવર્તનને સ્વીકારી શકે છે અને પરિવર્તન પ્રમાણે પોતા પોતાનું જીવન છે ઘડી શકે છે આ સારા અભ્યાસનો બહુ જ મોટો લાભ છે અને સારો અભ્યાસ કરાવશો તો હમણાં જેમ પરમ પૂજ્ય કોઠારી સ્વામીએ કહ્યું કે વિદ્વાન સર્વત્ર પૂજે કે વિદ્વાન છે બધે જ પૂજાય છે કાલે સવારે કોઈ નાની મોટી તકલીફ આવી દેશકાળ યોગ્ય અયોગ્ય રહ્યા દિન પ્રતિદિન કોમ્પિટિશન કોર્પોરેટ વર્લ્ડમાં છે એ વખતે સારો અભ્યાસ છે એ તલવાર અને ઢાલ બંનેનું કામ કરી શકે અને ખૂબ સારો અભ્યાસ કર્યો હોય સારી બે કે ત્રણ પ્રોફેશનલ ડિગ્રીઝ પ્રાપ્ત કરી હોય તો એ યુવાન ક્યાંયથી પાછો ન પડે એટલે પ્રમુખસ્વામી મહારાજ જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને વાત કરતા અમે અક્ષર પુરુષોત્તમ છાત્રાલય વિદ્યાનગરમાં ભણ્યા બીએપીએસ દ્વારા સંચાલિત અનેક સ્કૂલ અનેક છાત્રાલયો છે જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારતા ત્યારે અમને અવશ્ય વાત કરતા કે બધા યુવાનોએ ખૂબ સારો અભ્યાસ કરવો એમના એ વિચાર એમના એ અભિપ્રાયના આધારે અત્યારે આપણે વાત થઈ રહી છે તમે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવશો બે કે ત્રણ પ્રોફેશનલ ડિગ્રીઝ એની પાસે હશે એની પાસે એમબીએ સી એની ડિગ્રી હશે એની પાસે કદાચ સી એ એલ એલ બીનું કોમ્બિનેશન હશે એની પાસે ટેકનો મેનેજમેન્ટ ડિગ્રી હશે કે બીઈ પણ થયો અને પછી એમ બી એ પણ થયો તો એ કઈ કક્ષા સુધી પહોંચી શકે છે એ કદાચ તમને અત્યારે કલ્પનામાં નહીં આવે અમે એવા પણ કર્મચારીઓને જોયા છે જેની પાસે આવી પાવરફુલ બે ત્રણ ડિગ્રીઝ છે એ લોકોનો વાર્ષિક પગાર એક કરોડ રૂપિયા હોય બે કરોડ રૂપિયા હોય પાંચ કરોડ રૂપિયા હોય દસ કરોડ રૂપિયા હોય પચીસ કરોડ રૂપિયા હોય પચાસ કરોડનો પણ વાર્ષિક પગાર હોય એવા પણ કર્મચારીઓ મુંબઈ પુના કે બેંગ્લોરમાં કામ કરે છે તમને અત્યારે આંકડા સાંભળીને એમ થતું હશે કે ઠંડો ચાલુ થઈ ગયો છે અને વરસાદ એટલે વાયુ વહી રહ્યો છે એટલે મોટા આંકડા બોલે છે પણ વી હેવ સીન ધેમ અમે એ લોકોને જોયા છે અમે મળ્યા છીએ જવાબદારી બહુ મોટી હોય પણ કાર્યક્ષમતા પણ એ જવાબદારી કરતા મોટી હોય અને અનુભવના આધારે અહીંયા બધા વાલીઓ બેઠા છો કેટલાનો સંકલ્પ છે કે તમારા સંતાનો આ કક્ષાનો અભ્યાસ કરે અને આ કક્ષા સુધી પહોંચે જસ્ટ રેઝ યો હાથ ઊંચા કરો જેમને સંકલ્પ થતો કે મારા સંતાનો આ કક્ષા સુધી ભણે જો બધાનો સંકલ્પ છે ખૂબ ખૂબ અભિનંદન તમે એની માટે પ્રયત્ન કરજો પુરુષાર્થ કરજો એ બાળક સાથે સ્નેહ સંબંધ અખંડ રાખીને એ એ બાળક પ્રત્યે ભાવ રાખીને એની કારકિર્દી ઘડજો વર્ષો પહેલાની વાત છે ન્યૂયોર્કમાં ત્યાં એક સબબમાં એક સિંગલ મધર એટલે એક ડિવોર્સી સ્ત્રી પોતે રહેતા હતા અને નાનો બાળક હતો આઠ વર્ષનો એ આઠ વર્ષના બાળકને થોડી કુટેવો પડી ગયેલી ખરાબ આદતો પડી ગયેલી કારણ કે આ સિંગલ મધર ઓછું ભણેલા એટલે દિવસમાં બે નોકરી કરે ત્યારે માન પોતાના સંતાનનું પૂરું કરી શકે એટલે સંતાનના ઉછેરમાં બહુ ધ્યાન નહોતા આપી શકતા આ બાજુ આ સંતાન છે શેરીઓમાં ફરે ગમે તેવા વિદ્યાર્થીઓ સાથે યુવાનો સાથે હર્યા ફર્યા કરે એટલે ઘણી બધી કુઆદતો પડી ગયેલી વ્યસન ઇત્યાદિ અને ખિસ્સામાં એક નાનું ચપ્પુ પણ રાખે અને એક બે વખત કોઈને રમતા રમતા મારી પણ દીધેલું એટલે ફરિયાદ પણ આવેલી આ બધી વાત એની માતાને ખબર પડી એટલે એની માતાને એમ થયું કે હું સમય નથી આપી શકતી મારી ખોટ છે પણ મારે મારા બાળકનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બનાવવું છે આઈ વડ મેક ધ કરિયર ઓફ માય ચાઇલ્ડ વેરી બ્રાઇટ એ સંકલ્પ એમને થયો એક પોઝિટિવિટી સકારાત્મક અંદર પ્રગટ થઈને એમને વિચારો આવવા માંડ્યા જો આપણે એ મુદ્દા ઉપર વાત કરીએ છીએ તમે નક્કી કરો કે તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવો છે એટલે ભગવાનની તો હંમેશા કૃપા હોય છે અને ભગવાને આ મનુષ્ય શરીરની બુદ્ધિની ને ભાવનાઓની રચના કરી છે એમાં નેચરલ ઇનબિલ્ડ સિસ્ટમ છે કે તમને સારી ભાવનાઓને સારા વિચારો પ્રગટ થાય જ આ માતાને પણ સારા વિચારો પ્રગટ થયા અને માતા એ પોતે રોજ સાંજે આમ તો થાકી ગયા હોય બે જોબ કરીને પણ એ બાળક સાથે બેસેને સારી સારી વાતો કરે મહાપુરુષોના જીવનચરિત્રની વાતો કરે એ માતાને ખબર હતી કે મારા બાળકના ખિસ્સામાં એક ચપ્પુ છે પણ એ માતાએ કોઈ દિવસે બાળકને કીધું કે આ ચપ્પુ તું મને આપી દે માતાની ઈચ્છા હતી કે કે મારે એને સમજાવવા છે છે પછી માતાએ કીધું બેટા તને ખબર આપણી આ સ્ટ્રીટ એટલે કે શેરી છે એના ખૂણે એક મોટો બંગલો છે તો કે હા હું જોઉં છું ને ત્યાં એક બહુ મોટા ડોક્ટર રહે છે તો કે મને ખબર છે ને એ બહુ મોટી ગાડીમાં ફરે છે તો કે મને ખબર છે ને કે બેટા તારે આવા મોટા બંગલામાં આવી મોટી ગાડીમાં તારે પણ ફરવું છે તો કે હા કે બેટા તમને ખબર છે બધા એમને ખૂબ આદર આપે છે તો કે ખબર છે ને તારે આવો આદર પ્રાપ્ત કરવો છે તો કે હા તો કે બેટા છે ને એ ચપ્પુ વાપરે છે એટલે પેલા નાના બાળકને તો બહુ આશ્ચર્ય થયું એની માતાએ કીધું કે તો ચપ્પુ રોજ વાપરે છે ચપ્પુ ભેગું જ રાખે છે એટલે પેલા બાળકને એમ થયું કે હું આ રાખું છું ચપ્પુ એ યોગ્ય છે એવું મારી માતા કહેવા માંગે છે પછી માતાએ સમજાવ્યું કે બેટા એની પાસે જે ચપ્પુ છે ને એનાથી લોકોના દુઃખ અને દર્દ દૂર કરે છે અને તારા ખિસ્સામાં જે ચપ્પુ છે ને એનાથી લોકોને દુઃખ પહોંચે છે કારણ કે ચપ્પુ વાપરવાની પ્રક્રિયા એ શીખેલા છે તારે શીખવી છે ઇઝ ધ યુ ટ્રેન યોર ચિલ્ડ્રન આ રીતે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના જે શિક્ષણ સાથે સંસ્કારની વાત છે એ આ રીતે થાય પેલા બાળકને બહુ ઇંતેજારી જાગી કે મારે મોટો બંગલો મોટી ગાડી આટલો બધો સમાજનો આદર પ્રાપ્ત કરવો છે માટે મારે આ ચપ્પુ વાપરવાની રીત એ બરાબર શીખવી પડશે એની માતાએ કીધું કે અત્યારે તું રીત શીખ્યો નથી એટલે આ ચપ્પુ તું અત્યારે મને આપી દે તું રીત શીખીશ એટલે આ જ ચપ્પું તને પાછું આપીશ પછી સમજાવ્યું કે પહેલાં સર્જન છે ડૉક્ટર છે એ ઓપરેશન કરે છે સર્જરી કરે છે અને ચપ્પુ એ વાપરે છે આવી રીતે લોકોના દુઃખ દર્દ દૂર કરે છે તું સારું ભણ અને ઇગ્નાઇટ થયો બાળક અને એને સારો અભ્યાસ શરૂ કર્યો મેરિટ્સ ક્રેડિટ્સ મળ્યા કોલેજમાં ગયા મેડિસિન ભણ્યા અને તમને આશ્ચર્ય થશે કે આ બાળક મેડિસિન ભણ્યો મોટો ડૉક્ટર થયો એ અત્યારે ત્યાં અમેરિકામાં મેડિકલ ડિપાર્ટમેન્ટમાં એમનું ખૂબ મોટું નામ અને ખૂબ મોટી પ્રતિષ્ઠા હું વાત કરું છું ડૉક્ટર બેન કાર્સનની એમના જીવન ચરિત્રની આ વાત છે અત્યારે ત્યાં પોતે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે જે ટ્વિન્સ જન્મેલા કે એક જોડકા જન્મેલા એ બંને માથાથી જોડાયેલા હતા જુદા પાડે તો એકનું તો ચોક્કસ મૃત્યુ હતું બીજાનું પણ થાય એવી પચાસ ટકા શક્યતા હતી દુનિયાભરના ડોક્ટરો એને છૂટા પાડવાની ના પાડી ત્યારે બેન કાર્સને ચેલેન્જ લીધી અને નોન સ્ટોપ બાવીસ કલાક સુધી ઉભા ઉભા ઓપરેશન કરી સિયામીસ સ્ટ્વિન્સ ને જુદા પાડ્યા બંને બાળકો જીવ્યા આજે બંને બાળકો યુવાન છે એ બાળક ખિસ્સામાં ચપ્પુ રાખતો તો પણ એ ચપ્પુનો ઉપયોગ વધારે સારી રીતે કેવી રીતે કરવો એક ઓછી ભણેલી માતા એના બાળકને આવી રીતે સંસ્કાર આપ્યા અને દુનિયાને અત્યારે આ એક બહુ જ મોટા ન્યુરોસર્જનની ભેટ આપી હમણાં જ લગભગ બે વર્ષ પહેલા જ એ અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં પણ ઉભા રહેલા પછી પાછું ફોર્મ પાછું ખેંચ્યું પણ એક અક્ષરની એમની પ્રસિદ્ધિ છે એટલે આ પ્રસંગ પરથી આપણે એટલું શીખવાનું કે મા બાપ જો અંગત રસ લે સમય ફાળવે અને પોતાના સંતાનને સારી રીતે સમજે તો એ સંતાનને શિક્ષણમાં પણ તૈયાર કરી શકે સારી ડિગ્રી પણ પ્રાપ્ત કરી શકે અને એ સંતાનને સંસ્કાર પણ સારા આપી શકે બેન કારસન સારા અભ્યાસ પણ એમને સારો કર્યો અને એક સંસ્કારી વ્યક્તિ તૈયાર થયા ધીસ ઇઝ ધ રોલ that પેરેન્ટ્સ કેન પ્લે ઇન their ચિલ્ડ્રન્સ lives. તમને બધાને હવે એમ થાય છે કે આવો રોલ મારે મારા સંતાનોમાં પણ ભજવવો છે યસ ઓર નો બધાની ઈચ્છા છે તો યુ કેન સ્ટાર્ટ ફ્રોમ ટુડે આજથી તમે આ વાતની શરૂઆત કરી શકો છો તમારા સંતાન સાથે બેસવાનું એની સાથે વાતો કરવાની એની વાતો સાંભળવાની તમારે પણ સારી સારી વાતો એને કરવાની અને એને સારા સંસ્કારની વાતો કરવાની તો આવા સંતાનો તમે પણ તૈયાર કરી શકો છો અમે ત્યાં હૈદરાબાદ ગયેલા હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં એક કન્વેન્શનમાં જ્યાંથી માઈક્રોસોફ્ટ કંપનીના અત્યારના ચેરમેન સીઓ સત્ય નદેલા ભણેલા છે સ્કૂલ આજે ગૌરવ લે છે કે સત્ય નદેલા અહીંયા ભણ્યા છે અમે ત્યાં ગયા ત્યારે અમે સાહજીક જ પ્રિન્સિપાલને એમનો ઇતિહાસ પૂછ્યો ત્યારે એમણે કહ્યું કે સત્ય નદેલા ના પેરેન્ટ્સ એમના માતા પિતા

કે હું એક સામાન્ય વિદ્યાર્થી અને માઇક્રોસોફ્ટ નો ચેરમેન બન્યો બિલ ગેટ્સ ની ખુરશી ઉપર આજે બેઠો છું એની પાછળ સૌથી મોટો જો કોઈનો રોલ હોય તો એ મારી માતા અને મારી પિતાનો મારા પિતાનો છે તમે આજે માતા પિતા અહીંયા બેઠા છો અને શિક્ષણ સંકુલના ઉદઘાટન લોકાર્પણ સમારે બેઠા છો તો તમે પણ સંકલ્પ કરો કે બેન કારસન અને સત્ય નદેલા જેવા મારા સંતાનો પણ તૈયાર થાય એવો અભ્યાસ આપણે એમને કરાવો છે કારણ કે આપણે ભારતને બે હજાર પચીસ સુધીમાં ફાઈવ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવી છે આપણે ભારતને વિકસિત દેશ બનાવવો છે એટલે આપણે આ કક્ષા સુધી કાર્ય કરવું છે આ શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવાના બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આ બાબતે ખૂબ જાગ્રત હતા જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે અમે ડિસેમ્બર પંદરથી જાન્યુઆરી તેર સુધી અમદાવાદમાં એસજી હાઈવે પર ભાડજ અને ઓંગળજ ચોકડી વચ્ચે સાડા સાતસો એકર ઉપર ઉજવી રહ્યા છીએ આ સાડા સાતસો એકર ઉપર તમામ જે ખેડૂતોની જગા છે એ ખેડૂતોમાંથી કોઈ બીએપીએસના સત્સંગી નથી પણ અમારા વડીલ સંતોએ એક જ મિટિંગ કરીને એમને કહ્યું કે અમારે અહીંયા ઉત્સવ કરવો છે એ કીધું કે અમારે કોઈ રિએમ્બર્સમેન્ટ નથી પ્રમુખ સ્વામી મહારાજ માટે ઉત્સવ કરો છો અમે અમારી જમીન તમને આપીએ છીએ સાડા સાતસો એકર ઉપર આ ઉત્સવ ઉજવાશે ભવ્ય બધા પાંચ જેટલા મોટા એક્ઝિબિશન્સ થશે ફેમિલી વેલ્યુઝ ઉપર થશે વ્યસન મુક્તિ ઉપર થશે હેલ્થ એન્ડ હાઇજીન ઉપર થશે આઝાદી કા અમૃત મહોત્સવ ઉપર થશે દુબઈમાં અત્યારે એક્સપોમાં જેવા ગ્લો ગાર્ડન્સ છે એવા ગ્રો ગાર્ડન્સમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય ખૂબ સારી રીતે પ્રદર્શિત કરવામાં આવશે રોજ પ્રોફેશનલ કોન્ફરન્સીસ થશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય ડોક્ટર્સ હોય ફાર્માસિસ્ટ હોય એ બધાની કોન્ફરન્સીસ રોજ થશે લગભગ ત્રીસ ચાલીસ એકર જગ્યા ઉપર આખી બાલનગરી જેમાં એન્ટરટેઈનમેન્ટ અને એનલાઇટનમેન્ટ બંને બાળકો દ્વારા અપાશે રોજ આવી રીતે પંદર વીસ હજાર વ્યક્તિઓની સભા થશે એમાં દેશભરના આંતરરાષ્ટ્રીય કક્ષાના હુઝ હુ પાસેથી લોકોને ઘણી બધી ઉત્તમ વાતો જાણવા મળશે એમનો સન્માન સત્કાર સમારંભ પણ થશે અક્ષરધામ જે તમે દિલ્હીમાં જોયું એની પ્રતિકૃતિ બહુ ભવ્ય થશે આ તમામ વસ્તુ હમણાં આપણે વિડીયોમાં જોઈ મુખ્ય વાત આ ઉત્સવ સંબંધી એ વાત કરવાની કે આ ઉત્સવ એક મહિના સુધી ચાલશે એની માટે બીએપીએસ સંસ્થાના ત્રીસ હજાર સ્વયંસેવકોએ એક મહિનો બે મહિના કે ત્રણ મહિના રજા મૂકીને સેવા કરવા માટે તૈયાર થાય આપણો જન્મદિવસ હોય ને ત્યારે આપણે બધાને આમંત્રણ આપવું પડે ત્યારે સાંજ પાંચ પાંચ મિત્રો ભેગા થાય પ્રમુખ સ્વામી મહારાજની સ્થૂળ હયાતી અત્યારે પૃથ્વી ઉપર નથી એમના ઉત્સવ એમના હંડ્રેડ બર્થડે સેલિબ્રેશન્સમાં ત્રીસ હજાર સ્વયંસેવકો પુરુષો મહિલાઓ યુવા યુવતી કિશોર કિશોરી બાળ બાલિકા એ બધા શ્રદ્ધાથી જે પણ સેવા પ્રાપ્ત થાય એ સેવા કરશે આ કેટલી મોટી વાત થઈ એની પાછળનું કારણ શું તો પ્રમુખ સ્વામી મહારાજ આ શિક્ષણ સંબંધી આપણે વાત કરી એનો તો પૂર્ણ આગ્રહ રાખેલો પણ એની સાથે સાથે સંસ્કાર દરેક વ્યક્તિને નાનપણથી પ્રાપ્ત થાય એની માટે પૂર્ણ આગ્રહ રાખ્યો એટલે પોતે કાયમ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે એમને કોમામાં વર્ડ વર્ડ ટુ ટુ અને લેટર લેટર કોટ કરું છું ફરી વખત જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે તમારી સંપત્તિ અને સંતતી બે ખોવાનો વારો આવશે એટલે આપણે શિક્ષણ સાથે સંસ્કાર જોઈએ સંસ્કાર માટે પ્રયત્નશીલ ઘણા બધા બુદ્ધિશાળી વિચારકો લેખકો બધા જ છે બધાને જ આપણે આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ અને આભાર માનીએ છીએ પણ તમારે માતા પિતા તરીકે પણ જાગૃત રહેવું પડશે એ તમારે સંસ્કાર આપવા હોય તો તમારે તમારી વાણી વર્તનમાં વિવેક ઘરમાં જોશે તો એને સંસ્કાર પ્રાપ્ત થશે સ્કૂલમાં ખાલી શિક્ષકો એને વાત કરશે અહીંથી અમે સંતો પણ પૂર્ણ પ્રયત્ન કરશું પણ સ્કૂલમાં જેટલું રહે છે એના કરતાં ડબલ ટાઈમ તમારા ઘરે રહે છે તમારી સાથે છોકરો સિગરેટ પીતો થઈ ગયો અમારા સંતેને પ્રશ્ન પૂછ્યો કે તમે નજરે જોયું છે કે કોઈની કીધેલી વાત અમને કહો છો તો કે ના સ્વામી મેં નજરે જોયું છે પૂછો એમને ત્યાર પેલા કિશોરનું જરા મસ્તક નીચું થઈ ગયું આંખ બંધ કરી દીધી અમારા સંતે કીધું કે આવો બેસીએ બેઠા બાળકને એટલે કે પેલા કિશોરને બાજુ પર રાખીને પહેલો પ્રશ્ન એને પિતાને પૂછ્યો કે તમે પોતે સિગરેટ પીવો છો તો કે હા બીજો પ્રશ્ન પૂછો કે તમે ઘરમાં સિગરેટ પીવો છો કે ઓફિસમાં તો કે ના ઘરમાંય પીવું ને ઓફિસમાંય પીવું ત્રીજો પ્રશ્ન પૂછો કે કોઈક વખત ઘરે બેઠા હોય ને તમારે સિગરેટ પીવી હોય અને ઘરમાં સિગરેટ ન હોય એટલે કે બોક્સ ખાલી હોય ત્યારે તમે કોઈ દિવસ આ તમારા દીકરાને પાનના ગલ્લે મોકલો છે તમે એના પાનના ગલ્લે મોકલ્યો એટલે એના પગ એ તરફ ચાલતા થયા હવે એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો એને સિગરેટ પીવાની ચાલુ કરી દીધી એટલે શિક્ષણની સાથે સંસ્કાર આપવા હોય તો આજે આ વિદ્યા મંદિરના લોકાર્પણ સમારંભે તમારે વાલી તરીકે સંકલ્પ કરવો પડશે કે તમારે વાણી અને વર્તન એ બરોબર રાખવા પડશે ઘરે તમારે પણ પવિત્રતા તરફ જીવન લઈ જવું પડશે તમારે પણ સંસ્કાર એ તમારા પ્રદર્શિત કરવા પડશે જેથી સંતાનોને જોઈને શીખે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ એક લાખ પરિવારમાં સર્વે કર્યો અક્રોસ કાસ ક્રિડ કલર રિલિજન એકસો દસ દેશોમાં સર્વે કર્યો આઠ વર્ષ સુધી સર્વે ચાલ્યો અને એ સર્વે પછી કન્કલુઝન પેપરમાં લખાણું ઘણી બધી વાતો લખી એક વાત લખી કે ધ ધ ફર્સ્ટ વર્ડ્સ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશલી ફ્રોમ ધેર મધર્સ એટલે કે નાના બાળકો જે પ્રથમ ગાળ બોલતા શીખે છે ને એ પોતાના માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે તમારે પણ વાણીમાં વિવેક રાખવો પડશે બહુ જ નાનો બાળક હોય એક બે ત્રણ વર્ષ તો તમને એમ થાય કે કે બોયનું ધ્યાન નથી એ તો રમે છે રમકડાથી રમે છે અને એને કે એવી બુદ્ધિ અત્યારે ના હોય કે કંઈક સમજી શકે યુ આર રોંગ આટલો નાનો બાળક હોય એની પણ ગ્રાસપિંગ કેપેસિટી ફૂલ હોય છે કારણ કે આપણી જીબી યુટ્યુબ અને વોટ્સએપે ભરી દીધી હોય એની તો બધી જીબી ખાલી છે મગજની એની બધી જીબી ખાલી છે એ જે જોવે છે જે સાંભળે છે એ બધું જ સીધું એને મગજમાં પ્રિન્ટ થઈ જાય છે એટલે એને સંસ્કાર આપવાના આપણે તો ગર્ભ સંસ્કાર થી વાત આવે છે સોળ સંસ્કાર ની વાત આવે છે એ બધા માટે આપણે ખૂબ જાગ્રત રહેવું પડશે હમણાં આવતા આવતા મહિને અમે સુરતમાં એક કાર્યક્રમમાં જવાના છીએ ત્રણ ડોક્ટર્સે ભેગા થઈને ગર્ભ સંસ્કાર ઉપર રિસર્ચ કરી છે એમાં એક બીએપીએસ ના હરિભક્ત સત્સંગી છે કે આપણા વેદ ઉપનિષદમાં જે ગર્ભ સંસ્કાર અને સોળ સંસ્કારની વાતો છે એ આજે મોડર્ન સાયન્સે પણ સાબિત કરી છે પાંચસો પેજનું પુસ્તક લખ્યું છે એમણે આ રિસર્ચ ઉપર એનો વિમોચન કાર્યક્રમ છે એ પુસ્તક અમને બતાવ્યું અમને ત્રણ દિવસ પહેલાં ત્યાં આટલા જરાવીને ત્યારે અમને પણ આશ્ચર્ય થયું કે આટલી બધી વાતો આપણા વેદો ઉપનિષદમાં આપણા શાસ્ત્રકારોએ લખી છે સંસ્કાર માટે અને આ વાતો બધી જ વેસ્ટર્ન વર્લ્ડ પશ્ચિમના દેશો એના વૈજ્ઞાનિકોએ સાયન્ટિફિકલી એક્સપેરિમેન્ટલી અને ક્લિનિકલી પ્રૂવ કરેલી છે કેટલો ભવ્ય વારસો આપણી પાસે છે એ ભવ્ય વારસાને ભૂલીને તમે તમારા સંતાનોને ખાલી વારસાહલી રોહિત શર્મા અને રોનેલ્ડોની ઓળખાણ કરાવો એની ના નથી ઇટ ઇટ પાર્ટ પાર્ટ ઓફ ઓફ ઇન્ફોર્મેશન જનરલ નોલેજ પણ એને શ્રવણ નચિકેતા ધ્રુવ પ્રહલાદ એની પણ વાત કરો ને તમે એને શ્રવણની વાત કરી હશે તો નાનપણથી એના અંતરમાં એવા સંસ્કાર હશે કે મા બાપની સેવા કરવી જોઈએ તો કોઈ દિવસે જ્યારે મોટો થશે ને તમે ઘરડા હશો અને તમને પગ દુખતા હશે તો પગ દબાવશે બાકી ઘડુ તો છે જ ને દાબી દેશે ચાર પાંચ વર્ષ પહેલા એક વોટ્સએપ ઉપર વિડીયો વાયરલ થઈ તમે જોઈ હશે મુંબઈના એક બહુ જ ધનાઢ્ય વ્યક્તિ શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સના માલિક વીસ હજાર કરોડનું એમ્પાયર એમના દીકરાને એમને પરદેશ ભણાવેલા ખૂબ સારું શિક્ષણ આપેલું પણ સંસ્કારમાં ક્યાંક કમી રહી ગઈ હશે એ વીસ હજાર કરોડનું એમ્પાયર એમને આપ્યું શૂટિંગ એન્ડ શટિંગ્સ તમને નામ યાદ આવી જશે કારણ કે નીચેની ટેગલાઇન હતી કમ્પ્લીટ પર્સનાલિટી જેન્ટલમેન પછી જે કઈ પ્રસંગો બન્યા હશે ઘરમાં પણ એ સંતાને એના બાપને ઘરમાંથી કાઢી મૂક્યા એક ટુ બીએચકે ફ્લેટ રેન્ટ કરી આપ્યો ત્યાં એક ડ્રાઈવરને કુક આપી દીધો અને આ પિતાએ પોતાની સેલ્ફી વિડીયો રડતા રડતા જાહેર કરેલી વીસ હજાર કરોડનું એમ્પાયર આપ્યું એટલે કે શિક્ષણ પહેલાં સારું આપેલું પછી ધન સમૃદ્ધિ પણ આપી પણ ત્રીજો સરઈ ગયો સંસ્કાર આપવાનો એટલે ઘરમાંથી બહાર નીકળવું પડ્યું પછી એમણે પુસ્તક પણ બોટું લખ્યું પોતાના જીવન ચરિત્રનું પણ કોણ જાણે રાતોરાત પછી એ પુસ્તક ગાયબ થઈ ગયું બેન થઈ ગયું એટલે સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરી છે કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે એ સંસ્કારમાં પ્રથમ વાત આપણે આ કરીએ છીએ કે માતા પિતા તરીકે તમારે ઘરે વાણી અને વર્તનના વિવેક જોશે તમે ગમે તેમ બોલો ગમે તેમ વર્તો ન ચાલે ઓગણીસો ને છન્નુંની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ધર્મયાત્રાએ પધારેલા અમે બધા સંતો એમની સાથે હતા અમે સંતો ત્યાં ફેમિલી શિબિર્સ કરતા હતા ત્યાં ન્યૂયોર્કમાં એક ફેમિલી શિબિરમાં અમે સંતો હતા ત્યાં સવારે બાળકો સાથે યુવાનો સાથે બેસીએ સાંજે વડીલો સાથે બેસીએ બાળકોને એક ફોર્મ અમે ભરાવતા હતા કે વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ કે માતા પિતા માટે તમને શું ગમે છે અને શું નથી ગમતું આ ફોર્મ ભરાવા પાછળનો હેતુ એટલો હતો કે આપણને ખબર પડે કે બાળકોના મનમાં માતા પિતા વિશે શું વિચારો ચાલે છે તમને આશ્ચર્ય થશે કે આઠ દસ વર્ષની ઉંમરના બાળકોએ જ્યાં વાત લખેલી એમાં પેરેન્ટ્સ વિશે શું ગમે છે એના કરતા નથી ગમતું એ કોલમમાં વધારે લખેલું હતું હા આવું એટલે કહું છું તમને જાણપણું રહે એક આઠ વર્ષના બાળકે લખેલો કે આઈ ડોંટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ આઠ વર્ષના બાળકે આ લખેલું શું કે જે રીતે મારા માતા પિતા ઘરે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું નાવ ચેક યોર સેલ્ફ તમારા વૃદ્ધ માતા પિતાના જમવાના સમયે જો થાળી પછાડી તમે એક થાળીનો રણકાર પચીસ વર્ષ પછી સાંભળવા માટે તૈયારી રાખજો થાળીઓ ના પછાડતો તો તાલીઓ પાડજો હા એક બીજા આઠ નવ વર્ષના બાળકે લખેલું કે આઈ ડોંટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ વિથ ઇન માય પ્રેઝન્સ એટલે મારી હાજરીમાં મારા માતા પિતા એકબીજા સાથે ઊંચા સાથે બોલીને ઝઘડે છે મને નથી ગમતું તમારે કદાચ ઝઘડવું હોય તો છોકરા સ્કૂલે જઈને રાહ જોજો પછી બાણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જજો એમની હાજરીમાં નહીં ઝઘડવાનું નહીં તો એના સંસ્કાર પડી જાય એટલે કે કુ સંસ્કાર પડે એટલે તમારે આ શિક્ષણ તો આપણે વાત થઈ સંસ્કાર આપવા હશે તો પહેલી અગત્યની વાત છે તમારા વાણી અને વર્તનમાં તમારે વિવેક જોશે ખૂબ બોલ્યા પણ છીએ પણ વોટ ડઝ ઇટ પ્રેક્ટિકલી મીન એનો પ્રેક્ટિકલ મતલબ શું છે તો સંસ્કાર જે આપણને વાત કરી કે પરલોકની વિદ્યા સંસ્કાર એટલે અનંત પ્રકારના જે સદ્ગુણો છે એના જીવનમાં કેળવાય સત્ય છે દયા છે અહિંસા છે બ્રહ્મચર્ય છે અન્યને મદદરૂપ થવું અન્ય માટે પ્રેમ રાખવો આવા અનંત પ્રકારના જે સદ્ગુણો છે એના જીવનમાં કેળવાય એ સંસ્કાર છે એમ કરતાં કરતાં એ સદ્ગુણોની સર્વોચ્ચ કક્ષા કે ભગવાન પ્રત્યે એને શ્રદ્ધા અને ભક્તિ જાગે અત્યારે પરમભુ જે મહાન સ્વામી મહારાજ છે એવા મહાન સંત પ્રત્યે એમને આદર પ્રેમ જાગે અને એ દ્વારા એ સત્શાસ્ત્રો પ્રમાણે પોતાનું પવિત્ર જીવન બનાવે એને સંસ્કાર કહેવાય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા એક આઈએસ થનાર યુવાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે બહુ જ સ્પષ્ટ પ્રશ્ન પૂછાયેલો પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી પોતાના શાણપણામાંથી અને આપણા સત્શાસ્ત્રો કથિત માર્ગના આધારે ત્વરિત ઉત્તર આપ્યો પ્રમુખ સ્વામી મહારાજ પાંચ વાક્ય બોલ્યા પહેલો ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ આપ્યો કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી આ બહુ જ મોટા સંસ્કાર છે બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નીતિમત્તાથી કરવું આ સંસ્કાર આપણે વાત શું કરીએ છીએ સંસ્કાર શબ્દનો પ્રેક્ટિકલ અર્થ શું સંસ્કાર શબ્દથી આપણે સમજવાનું શું છે ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જેટલી થાય એટલી આપણે અન્યને મદદરૂપ થવું આ મદદ અને સેવાના સંસ્કાર સમાજ સેવાના સંસ્કાર ચોથી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી જીવન જીવવાના હેતુમાં કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા આ ભક્તિ સંબંધી સંસ્કાર અને પાંચમી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ વાત આપણા જીવનમાં બને એટલે સમજી લેવાનું કે આપણે પૂર્ણ રીતે સંસ્કારી છીએ અગેન આઈ એમ રિપીટિંગ ફાસ્ટ પહેલી વાત પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજી વાત સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નીતિમત્તાને પ્રામાણિકતાથી કરવું ત્રીજું અન્યને મદદરૂપ થવું ચોથું ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને ભક્તિ દ્રઢ કરવા અને પાંચમું પોતાના આત્માનું કલ્યાણ કરવું તમારી આખા દિવસની પ્રવૃત્તિમાં તમે જે પણ નાના મોટા કાર્ય કરતા હો એ કાર્યોનો લક્ષ આ પાંચમાંથી એક હોય અથવા બે હોય તો અથવા પાંચ હોય તો તમે સમજવાનું કે તમે તમારા જીવનમાં સંસ્કારના માર્ગે ચાલી રહ્યા છો યુ કેન ચેક ફોર યોર સેલ્ફ આ પાંચ વાત તમારા જીવનમાં રોજ બનતી હોય તો સમજવાનું તમે સંસ્કારિત છો તમારામાં સંસ્કાર છે ધીસ ઇઝ પ્રેક્ટિકલ્સ આ સંસ્કારનો પ્રેક્ટિકલ અર્થ છે સ્પષ્ટ શબ્દોમાં સાદા શબ્દોમાં આપણને સમજાયવા શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજે સમજાવ્યું એમનો જન્મ શતાબ્દી મહોત્સવ છે આ એમના ઉદ્દેશ ઉપર લક્ષ રાખીએ આપણે સુખી થશું પરિવાર સુખી થશે સમાજ સુખી થશે એ જન્મ શતાબ્દી મહોત્સવે એમણે જે એમના જીવનકાળ દરમિયાન દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં વિચરણ કર્યું છે વ્યક્તિ પરિવાર અને સમાજના ઉત્કર્ષ માટે સાડા ત્રણ લાખ ઘરોમાં એમણે વ્યક્તિગત પધરામણી કરી છે સાડા સાત લાખ ઉત્તર આપ્યો છે એટ એન અનબિલીવેબલ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર ધેન લેટર્સ અ ડે સન્ડે ફોર યર્સ પિસ્તાલીસ વર્ષ સુધી રોજના સિત્તેર પત્રો વાંચ્યા ને ઉત્તર આપ્યો છે પ્રમુખ સ્વામીના જીવનમાં રવિવાર જોયો જ નથી ફોર હિમ સન્ડે વોઝ અ ડબલ મન્ડે રવિવારે ડબલ મંડે જેવું કામ કરતા થાય કારણ કે લોકોને રજા હોય ત્યારે એમની પાસે આવે સોમવાર તો સોમવાર હતો જ એમને રવિવાર સોમવાર જેવો હતો પ્રચંડ પુરુષાર્થ વ્યક્તિના જીવનમાં ચારિત્રની ઘડતર થાય વ્યક્તિ વ્યક્તિ પારિવારિક યથાર્થ અર્થમાં બને વ્યક્તિ સામાજિક વ્યક્તિ યથાર્થ અર્થમાં બને વ્યક્તિ એ દેશનો નાગરિક યથાર્થ અર્થમાં બને એની માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું પંચાણું વર્ષનું જીવન ખર્ચી નાખ્યું અને આજે મહંત સ્વામી મહારાજ નેવું વર્ષે પરિશ્રમી બન્યા છે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને રહેવા મળ્યું પ્રમુખ સ્વામી મહારાજે ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી એમના પ્રશ્નો સાંભળ્યા સમજ્યા એમાં એમને માર્ગદર્શન આપ્યું ઉત્તર આપ્યો આજે તમને સમાજમાં એક પણ વ્યક્તિ એવી નહીં મળે કે જેમ કે મારે એક પ્રશ્ન હતો મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત પૂછેલો એમને મને માર્ગદર્શન આપેલું મારે એક પ્રશ્ન હતો મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો એમને મને લેખિત ઉત્તર આપેલો મારે એક પ્રશ્ન હતો મેં પ્રમુખ સ્વામી મહારાજને ટેલિફોન કરેલો એમને મને માર્ગદર્શન આપ્યું અને એ માર્ગદર્શન પ્રમાણે મેં કર્યું અને હું દુખી છું એવો એક વ્યક્તિ તમને સમાજમાં નહીં મળે એનું કારણ શું એનું કારણ એ હતું કે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા દરેક ઉત્તર અને માર્ગદર્શન સમાધાનમાં પાછળ સંસ્કાર સંબંધી વાત હતી એટલા માટે વ્યક્તિ સુખી થાય સમાધાન તો હતું જ પણ એ સ્પષ્ટ સમાધાનની સાથે એ વ્યક્તિના ચારિત્ર ઘડતરની વાત હતી એટલે સોનામાં સુગંધ પડી અને એને પ્રશ્નનું સમાધાન પ્રાપ્ત થયું પ્રમુખ સ્વામી મહારાજે આ મુલાકાતો આપી પત્ર લખ્યા પધરામણીઓ કરીમાં લાખો લોકોને નિર્વસની કર્યા લાખો લોકોની કુટેવો ટાળીને સુટેવો દ્રઢ કરાવી લાખો લોકોના કુસંસ્કાર દૂર કરીને એને સારા સંસ્કાર પ્રમુખ સ્વાઈ મહારાજે પ્રદાન કર્યા સ્વામી વિવેકાનંદ એમના અનુભવ પરથી આ વાત માટે એક સુંદર વાત લખી છે કે ધ ગ્રેટેસ્ટ ધ હાઈએસ્ટ એન્ડ ધ નોબેલેસ્ટ કોન્ટ્રીબ્યુશન સોસાયટી ઇઝ અ પ્યોર એન્ડ સ્પોટલેસ કેરેક્ટર એન્ડ

જેટલા છે એમાંથી પંદર ટકા જોબલેસ છે એટલે હું ખૂબ શબ્દ વાપરું છું એટલે વી હેવ ચાર્ટર્ડ એકાઉન્ટ ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ વોટ વી વોન્ટ આપણે શું જોઈએ છે સારા ડોક્ટર સારા ચાર્ટર્ડ એકાઉન્ટ સારા એન્જિનિયર જોઈએ છે એ જે સારા શબ્દ છે આ સંસ્કાર સંબંધી વાત છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ માટે પુસ્તક લખ્યું છે પોતાના જીવનનું ત્રીસમું અને છેલ્લું પુસ્તક પરત પર સબ ટાઈટલ લખ્યું છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે મારા આધ્યાત્મિક અનુભવ પ્રમુખ સ્વામી મહારાજની સાથે આ પુસ્તકના લોકાર્પણ માટે તેઓ શ્રી સારંગપુર પધારેલા પ્રમુખ સ્વામી મહારાજને પ્રથમ અર્પણ કર્યું બે હજાર ને પંદરની સાલમાં પછી આવી જ એક સમાર આ લોકાર્પણ સભાનું આયોજન ત્યાં સારંગપુરમાં થયેલું તેમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાના જીવનનો નિચોડ અને પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શું શીખ્યા કારણ કે આ પુસ્તકને મેં લખ્યું છે કે ડૉક્ટર બ્રહ્મપ્રકાશ મારા ટીચર હતા વિક્રમ સારાભાઈ પણ મારા ટીચર હતા પણ મને મારા જીવનમાં સૌથી ઉત્તમ શિક્ષક પ્રાપ્ત થયા હોય એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે કારણ કે એમને મને શીખવાડ્યું કે હું અને મારું આઈ એન્ડ આઈન્ડ એ કેવી રીતે દૂર કરી અને કાર્ય કરું આ કેવડા મોટા સંસ્કાર ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડેલા કે અહમ અને મમત્વ દૂર કરીને કેવી રીતે કાર્ય કરું કઈ કક્ષાના સંસ્કાર કહેવાયા એક અક્ષરના સંસ્કાર બીએપીએસ વિદ્યા મંદિરોમાં આખી બીએપીએસ સંસ્થામાં દેશ પરદેશમાં પ્રાપ્ત થાય છે એનું આજે જૂનાગઢ એકમનું ઉદ્ઘાટન થયું છે એટલે તમે જૂનાગઢ વાસીઓ બહુ ભાગ્યશાળી છો યુ આર ફોર્ચ્યુનેટ આ લોકાર્પણ સમારોહમાં ડોક્ટર કલામ સાહેબે વાત કરી બહુ જ સરસ એમના અનુસંધાન જોડ્યું તું આ વાતમાં એ પોતે બોલ્યા કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર families. families Harmonized come come together together to to make strong societies. Strong societies. societies, they come together to bring law and order in અનુસંધાન સાધ્યું એમણે કહ્યું કે એક વ્યક્તિના ચારિત્ર ચારિત્રનું ઘડતર થાય એટલે કે સંસ્કારિત થાય તો પરિવારમાં સંવાદિતતા સ્થપાય છે સંવાદિત પરિવારો ભેગા થાય તો સમાજ તૈયાર થાય છે આવા સબળ સમાજો તૈયાર થાય એટલે દેશમાં કાયદા અને કાનૂન માટે કોઈ પ્રશ્ન ન રહે દેશમાં દરેક નાગરિક કાયદા કાનૂન પાડે અને એવા દેશો ભેગા થાય એટલે વિશ્વ શાંતિ સ્થપાય એનો મતલબ શું થયો કે આપણે વર્લ્ડ પીસ કે વિશ્વ શાંતિની વાત કરીએ છીએ એ વ્યક્તિના ચારિત્ર્ય ઉપર અને સંસ્કાર ઉપર આધારિત છે એટલે તમારે પણ દેશના વિકાસ અને વિશ્વ શાંતિ માટે બહુ જ મોટો ફાળો આપવો હોય તો તમારે પણ જે આપણે પહેલા વાત થઈ વાણી વર્તનમાં વિવેક રાખવાના અને તમારા સંતાનોને પણ આ સંસ્કાર તમારે શીખવાડવા પડે પ્રેક્ટિકલ આ સંસ્કારો શું છે એની એક બહુ જ સુંદર વાત એક બહુ સારું પુસ્તક લખાણું છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ આપણે કારણ કે આ કક્ષાની બુદ્ધિ છે જે આપણે આપણે પરલોકની વિદ્યાની વાત થઈ જે પરા અપરા વિદ્યાની વાત થઈ છે એ આજે પશ્ચિમના લોકો સ્વીકારે છે એટલે આ પુસ્તક લખાણું છે આપણે ખાલી આપણી સ્કૂલમાં શું લઈએ છીએ પરીક્ષા આઈક્યુ ટેસ્ટ લઈએ છે ને એની બુદ્ધિમત્તા કેટલી છે આઈક્યુ એટલે એ થિંગ્સ રેશનલી હી એક્સ પર્પસફુલી હી ડીલ્સ વિથ ધ સિચ્યુએશન ઇફેક્ટિવલી એનો આઈક્યુ છે ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે 90 ની સાલ સુધી એમ મનાતું હતું કે જેની પાસે બુદ્ધિ હોય એ જ કામ કરે ને એ જ પૈસા કમાય ની સાલ પછી એવું જોવા મળ્યું સમાજમાં કે બુદ્ધિ ઓછી હોય એવા પણ ઘણા બધા લોકો ખૂબ સારું કામ કરે છે સારી મોટી મોટી કંપનીઓ સ્થાપે છે ખૂબ પૈસા કમાય છે અને એનાથી એ વિશેષ બુદ્ધિશાળી નોકરી વ્યક્તિઓને પોતાને ત્યાં નોકરીએ રાખે છે એવું નેવું ના દાયકામાં જાણવા મળ્યું એટલે એની પર બહુ રિસર્ચ થઈ કે આવું કેમ બને અત્યારે છે જ આપણને એમ થાય કે આપણો છોકરો કમ્પ્યુટર એન્જિનિયર થયો આઈસી થયો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થયો એટલે ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં જોબ મળી સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે અને સ્વામી એક લાખ ડોલરનો એનો પગાર છે વર્ષે પણ તમને ખબર છે એના જેવા બીજા સાતસો જણા કર્મચારી છે એ કંપનીમાં એ બધાને લાખ એસી હજાર સિત્તેર હજાર ડોલરનો પગાર આપનાર વ્યક્તિ કોણ છે એ તો બીકોમ થયેલો છે આવું માર્કેટમાં જોવા મળ્યું એટલે સંશોધન થયું કે હા આપણે એમ જ માનતા હતા કે બુદ્ધિશાળીઓને ભણેલો એ જ કામ કરે ને પૈસા કમાય સંશોધન પછી ખબર પડી કે આઈક્યુ કરતા એ લોકોનો ઇક્યુ ઊંચો હોય છે ઇમોશનલ કોશન એટલે સામેવાળી વ્યક્તિને ખૂબ સારી રીતે સમજી શકે છે એ વ્યક્તિને કયા કાર્યમાં જોડવો એની પાસેથી શું કાર્ય લેવું એ તરત પારખી શકે છે એનો ઇમોશનલ કોશંટ એનું એમ્પેથી લેવલ એટલે કે પોતાની ભાવના અને લાગણીઓને પણ સમજે છે અને સામેવાળી વ્યક્તિઓની લાગણી અને ભાવનાઓને પણ સમજે છે એટલે આઈક્યુ પગારે રાખી શકે છે પછી પછી સુધી એક આ વાત ચાલી ત્યાંથી નવો એક એકમ શરૂ થયો કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ હોય એ આઈક્યુ અને ઈક્યુ કરતા પણ ઊંચો આ સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલે પરલોકની વિદ્યા આ સ્પિરિચ્યુઅલ કોશન્ટ એટલે સંસ્કાર તો સ્પિરિચ્યુઅલ ક્વોચન માટે લખાણું ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ શ્રેષ્ઠ બુદ્ધિમત્તા આ છે આ વાત તમને હસતા હસતા સમજાવી હોય તો ખાલી હસતા હસ્તા એક દ્રષ્ટાંત આપું છું બહુ સિરિયસલી ના લેતા ઘણી વખત નેવું ટકા લાવે ને એ છોકરો ડોક્ટર કે એન્જિનિયર બને જે હકીકત છે એનાથી પંદર ટકા ઓછા આવ્યા હોય એટલે કે પંચોતેર ટકા આવ્યા હોય કોમર્સ લાઈનમાં જાય કંપની ખોલે અને આ લોકોને નોકરીએ રાખે હજી પંદર ટકા ઓછા આવ્યા હોય એ સાહીઠ ટકામાં રમતો હોય એ પબ્લિક લાઈફમાં જાય બે માટે પોલિસી નક્કી કરે અને હજી પંદર ટકા ઓછા આવ્યા હોય પિસ્તાલીસ ટકા અંડરવર્લ્ડમાં જાય ત્રણેયને કંટ્રોલ કરે આ તો હસતા હસતા આનંદની વાત છે વોટ આઈ મીન ટુ સે ઇઝ કહેવાનો અર્થ એ છે કે તમે આધ્યાત્મિક બુદ્ધિ એટલે સંસ્કાર તમે ડેવલપ કરશો તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એ આઈક્યુ અને ઈક્યુ ને ગાઈડ કરશે જો પ્રમુખ સ્વામી મહારાજ નું સ્પિરિચ્યુઅલ ક્વેશન થાય હતું પાંચ ધોરણ ભણેલા હતા પણ અમે બારસો સંતો એમની પાસે દીક્ષા લીધીને એમની માટે અમે સમર્પિત થયા પ્રમુખ સ્વામી મહારાજ એક અંગ્રેજીનું વાક્ય બરોબર નહોતા બોલી શકતા અને આજે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જન્મેલા ત્યાં ઉછરેલા ત્યાં અભ્યાસ કરેલો અને આઈવી લીગ્સમાં ભણેલા તમારા ઘણા બેઠા છે એની માટે કદાચ આ શબ્દ પહેલી વાર સાંભળતો વોટ ઇઝ એન આઈવી લીગ સ્ટેનફર્ડ હાવર્ડ ખાનાકી મેલન યેલ શિલોંગ આ બધી યુનિવર્સિટીઝ આવેલી કહેવાય એમાં ભણેલા સંતો છે એ પ્રમુખ સાંઈ મહારાજ પાસે ત્રણ વર્ષનું અમારું ટ્રેનિંગ સેન્ટરમાંથી પાસ થઈ અને પછી દીક્ષા લીધી છે બહુ મોટો એક બિઝનેસમેન હતા એન્ડ્રુ કારને કે સ્ટીલ મેગ્નેટ હતા એ જ્યારે મૃત્યુ પામતા હતા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારે તમારી ટોમ્બ ઉપર શું શબ્દ લખાવો છે આવા મોટા માણસને પૂછવાનો એક રિવાજ છે એન્ડ્રુ કારને કીધું કે મારા ટોમ્બ ઉપર તમે લખજો કે યર લાઈઝ અ મેન અહીંયા એક એવો માણસ સૂતો છે હુ ડ્યુરિંગ ઇઝ લાઈફ ટાઈમ એમ્પ્લોયડ એન્ડ પેઇડ ટુ પીપલ હુ આર મોર ઇન્ટેલિજન્ટ દેન હિમ અહીંયા એક એવો માણસ સૂતો છે જેને પોતાના જીવનકાળ દરમિયાન પોતાથી વધારે બુદ્ધિશાળી લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા પગાર આપ્યો પ્રમુખ સાહેબ મારા માટે એવું છે લોકિક દ્રષ્ટિએ પાંચ ચોપડી ભણેલા પણ આઈવી લીગ કોલેજના યુવાનો એમની પાસે દીક્ષા લઈને સંસ્થાના કાર્યમાં સમાજ સેવામાં અને દેશ નિર્માણમાં અત્યારે પ્રવૃત્તિશીલ છે આ કેટલી મોટી વાત કહેવાય એનું કારણ શું તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સંસ્કાર સો ટકા આધ્યાત્મિક બુદ્ધિ સો ટકા આ પુસ્તકમાં સંસ્કાર અને આધ્યાત્મિક બુદ્ધિ કોને કહેવાની વાતો લખેલી છે બહુ જ સુંદર શબ્દ પ્રયોગથી બહુ જ અર્થસભર આ શબ્દોથી એમને સંસ્કાર શું છે ને સમજાવ્યા છે પહેલી વાત લખી છે પહેલો સંસ્કાર પહેલી અગત્યની વાત ફ્લેક્સિબિલિટી એટલે કે તમારા જીવનમાં સરળતા હોવી જોઈએ સહજતા હોવી જોઈએ તમે અન્યને અનુકૂળ થવા તૈયાર હોવા જોઈએ આ સંસ્કાર કહેવાય જે મેં તમને વાત કરી કે સંસ્કાર શબ્દ આપણે બહુ સાંભળ્યો છે અને બહુ બોલ્યા છીએ બહુ વાંચ્યો છે પણ એનો પ્રેક્ટિકલ અર્થ શું આપણને સમજાય એ શબ્દનું પૃથકરણ શું તો જો પહેલી અગત્યની વાત આ પુસ્તકમાં લખી ફ્લેક્સિબિલિટી અન્યને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો એટલે કે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો અને સરળતા અને સહજતા આપણે જીવનમાં આપણે દાખવવી હાર્વર્ડ યુનિવર્સિટી હમણાં વ્યાખ્યા કરી છે બુદ્ધિમત્તાની કે બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો તો હાર્વર્ડ યુનિવર્સિટી આઠ વર્ષના સર્વે આ શબ્દનો અર્થ પ્રગટ કર્યો છે અને વાક્ય લખ્યું છે ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ એટલે કે પરિવર્તન જ્યારે તમારા જીવનમાં આવે તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવે તમે જે સ્થાનમાં રહેતા હોય એનાથી અલગ સ્થાનમાં તમારે રહેવાનું થાય ને ત્યાં કાર્ય કરવાનું થાય એવું મોટું પરિવર્તન તમારા જીવનમાં આવે ત્યારે નવા પરિવર્તનને તમે જેટલા જલ્દી વ્યવસ્થિત એડજસ્ટ થઈ શકો ને એ તમે બુદ્ધિશાળી તો આની માટે તમારે સંસ્કાર જોશે અનુકૂળ થવું પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે યુવા શિબિરોમાં આવી રીતે હરિભક્તોની શિબિરોમાં વાત કરતા કે આપણે ઘરમાં પરિવારજનો બધા સાથે રહીએ છીએ સમાજમાં દરેક વ્યક્તિની વચ્ચે રહ્યા છીએ તો આપણે સામેવાળી વ્યક્તિને સમજીને અનુકૂળ થવું ખેંચતાણ ના કરવી હું કહું એ જ સારું નહીં આ વિચાર સંસ્કાર કહેવાય સરળતાને સહજતા દાખવવી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ બહુ જ મોટા સંસ્કાર હતા પોતાની વાણી અને વર્તનથી એમને લાખોના જીવનમાં આપ્યા અનુકૂળ થવું સરળ થવું સહજ થવું એકવાર એક પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સભામાં પ્રવચન કરતા હતા વર્ષો પહેલાંની વાત છે પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની વાત છે પ્રમુખ સ્વામી મહારાજ સભામાં પધારે એટલે અમારા વડીલ સંત પૂજ્ય નારાયણ મુનિસ્વામીને એમને પૂછ્યું કે સભામાં શું વાત થઈ અને કોણ વાત કરે છે ત્યારે એમને કહ્યું કે સ્વામી મહન મહંતસ્વામી મહારાજ મહંત સ્વામીએ પ્રવચન કર્યું અને એમનું પ્રવચનમાં સુરત ભાવ એટલે એકબીજા સાથે હળીમળીને કાર્ય કર્યું એ સંબંધી વાત હતી પ્રમુખ સ્વામી મહારાજ પોતાના અનુભવ કે કેટલો વિચાર એમના મનમાં દ્રઢ હશે અને કઈ કક્ષાના સંસ્કાર કહેવાય પ્રમુખ સ્વામી મારા ચાલતા ચાલતા સાહજિક બોલ્યા કે મન ગમતું મૂકવું અનુકૂળ થવું ઘસાઈ જવું એ સુરત ભાવ આ બહુ જ મોટા સંસ્કાર છે ના મારા ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ કારણ કે હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું મારી કમાણી ઉપર ઘર ચાલે છે એટલે બધાએ મને જ ફોલો કરવાનું મને જ અનુકૂળ થવાનું હું કહું એ જ અભિપ્રાય માન્ય રાખવાનો પિકનિક પર ક્યાં જવું એ પણ હું નક્કી કરું સંતાનો કયા કપડા પહેરે પણ હું નક્કી કરું આ સંસ્કાર નથી આ અહમ કહેવાય સંસ્કાર કોને કહેવાય અનુકૂળ થવું સરળ થવું સહજ થવું તમને ખબર છે અત્યારે દિલ્હીમાં રોજના સાઠ થી સિત્તેર ડિવોર્સ કેસીસ નોંધાય છે મુંબઈમાં પણ સિત્તેર એસી રોજના નોંધાય છે હૈદરાબાદ સેકન્દ્રાબાદ ટ્વિન સિટીમાં તો રોજના સો અને મુંબઈમાં બાંદ્રામાં જે ફેમિલી કોર્ટ છે એમાં જેટલા ડિવોર્સ કેસીસ નોંધાય છે ને એમાંથી પાંચ ટકા કેસ તો સાઈઠ વર્ષથી ઉંમરના ઉપરના લોકોના છે એટલે ભાઈ તારે પાંત્રી વા ચાલી ગયો દસ પંદર ની વાત છે ચલાવી લે સિત્તેર પંચોતેર પહેલી વિકેટ પડવાની જ છે બેમાંથી એકની એનાલિસિસ થયું કે સાઈઠ વર્ષથી ઉપરની વ્યક્તિ અને પાંત્રીસ વર્ષના લગ્નજીવન પછી એ લોકો છૂટાછેડા માટે કેમ તે ત્યાં કોટમાં આવે છે પાંચ મુખ્ય કારણો નક્કી થયા એમાં એક કારણ એવું નક્કી થયું કે ખબર નહીં મારા સ્પાઉસની બોલીમાં હવે બરછટતા વધી ગઈ છે આ સંસ્કાર ખામી પાંત્રી વર્ષ સુધી ચાલ્યું પણ દસ પંદર ની વર્ષ નહીં ચાલે પછી બીજા બે ત્રણ કારણ તો બહુ શુલ્લક હતા

એ દરેક સંસ્કારની જનની છે ઇટ ઇઝ ધી મધર ઓફ ઓલ વર્ચ્યુઝ પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પત્રમાં કોઈ લખ્યું કે સ્વામી તમે અંગ્રેજીમાં વાક્ય લખજો આઈ બ્લેસ યુ તમે લખો તો છો આશીર્વાદ છે ને પ્રાર્થના છે પણ આજે અંગ્રેજીમાં લખો પ્રમુખ સ્વામી મહારાજને અંગ્રેજી અક્ષરો લખી શકતા હતા કોઈ સંતની મદદથી શબ્દ આખો લખ્યું આઈ બ્લેસ યુ આશ્ચર્યની વાત એ કે સંતે પત્ર હાથમાં લીધો તો બધા જ અક્ષરો એ કેપિટલમાં લખાણેલા પહેલો શબ્દ પહેલો જે અક્ષર હતો આ એ પ્રમુખ સ્વામી મહારાજે નાનો કરેલો સેકન્ડ એલ્ફાબેટનો ટપકાવાળો પેલા સંતે કીધું કે સ્વામી અંગ્રેજી વ્યાકરણનો નિયમ છે કે પૂર્ણ વિરામ પછી જે પહેલો અક્ષર આવે નવા વાક્યનો એ એલ્ફાબેટ મોટો હોવો જોઈએ પ્રથમ એબીસીડી નો હોવો જોઈએ એટલે તમારે આય આવો લખવાનો કેપિટલ પ્રમુખ સ્વામી મહારાજે સ્મિથ સાથે પોતાના જીવનનું એક અમૃત્ય રેડ્યું

તમે જો સજાગ હો અને તમે જો બુદ્ધિવાળા હો તો તમે સમજી શકો કે તમારાથી બેઠેલી દર ત્રીજી વ્યક્તિ કોક ક્ષેત્રમાં કોક રીતે આપણી બાજુમાં બેઠેલી ત્રીજી વ્યક્તિ આપણા કરતા કોક રીતે ક્યાંક કોક કાર્યક્ષેત્રમાં કોક રીતે કોક આવડતમાં વધારે છે તો એ વ્યક્તિ જેમ તમને તમારી વિશેષ આવડતને હોશિયારી છે એમ એ વ્યક્તિ જે કાર્યક્ષેત્રમાં તમારા વધારે નિપુણ હોય એ તમારે પણ એને માન આપવું જોઈએ એ તમે ન આપી શકો તો તમારામાં સંસ્કાર નથી તમે આપી શકો તો તમારા માં સંસ્કારનું પહેલું પગથિયું આવી ગયું પછી નાનું બાળક પણ હોઈ શકે કિશોર કે યુવાન પણ હોઈ શકે તો અન્યને આવો આદર આપો બે હજાર પંદરની સાલમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રમુખસ્વામી મહારાજના જન્મદિનના દિવસે એમને ટ્વીટ કર્યું છે એ ટ્વીટમાં એમણે લખ્યું કે આઈ હેવ લર્ન સમ ઓફ ધ બેસ્ટ વિઝડમ્સ ઓફ માય લાઈફ થ્રુ માય મિનિંગફુલ કોન્વર્સેશન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લખ્યું કે મારા જીવનમાં ઘણું બધું શાંતપણું હું પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા અર્થપૂર્ણ વાર્તાલાપ દ્વારા મને મળ્યું છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધામમાં પધાર્યા એમના અંતિમ દર્શન માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી ત્યાં સારંગપુર પધારેલા બહુ આદરપૂર્વક એમણે પ્રમુખ સ્વામી મહારાજના પાર્થિવ દેની પ્રદક્ષિણા કરી આરતી પણ ઉતારી અને પછી એમણે પ્રવચનમાં વાત કરી કે મને નાનપણથી પ્રમુખ સ્વામી મહારાજે મઠાર્યો છે ટપાર્યો છે અને મને ઘડ્યો છે એક વ્યક્તિ ઘડાય તો કઈ કક્ષાનું કાર્ય કરી શકે છે આપણે સમજી શકીએ છીએ એવા આપણે આપણા સંતાનોને પરિવારજનોને ટ્રેન કરવા છે એવા સંસ્કાર આપવા છે બીજો એક સદગુણ એમને આ પુસ્તકમાં લખ્યો છે યાન માર્શલ અને દાના જોહરે સેલ્ફ અવેરનેસ આ બહુ મોટા સંસ્કાર છે એટલે કે સ્વજાગૃતિ હું ક્યાં છું હું શું કરું છું હું શું બોલું છું હું ક્યાં જોઉં છું આજુબાજુ કોણ લોકો છે મારી આ વાતની અસર શું થશે મારા વર્તનની અસર શું થશે મારા વિશે લોકો શું અભિપ્રાય માનશે એ વિશે અત્યંત જાગૃતિ એને સેલ્ફ અવેરનેસ કહેવાય આ બહુ જ મોટા સંસ્કાર છે કે હું મારી ઇમેજને ક્યારે બગાડી ન શકું મારાથી એવું બોલાઈ ન જાય વર્તય ન જાય જે દ્વારા મારા કુટુંબને મારા પરિવારને મારા સમાજને મારા દેશને લાંછન લાગે આ ન થઈ જાય મારાથી એ જે જાણપણું એને સંસ્કાર કહેવાય આપણે સંસ્કાર શબ્દ બોલ્યો છે વાંચ્યા છે સાંભળ્યા છે અનેક વખત શું કહેવાય ને એ આપણે સમજવાનું છે આ જે જાણપણું રાખવું અત્યંત સેલ્ફ અવેર પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભા ગાંધીનગરમાં હતી ખૂબ શ્રીઓ બધા પધારેલા રાજકીય આગેવાનો પણ હતા સામાજિક આગેવાનો પણ હતા શિક્ષણ ક્ષેત્રમાંથી પણ ઘણા બધા આગેવાનો પધારેલા અને અનેક પ્રોફેશનલ્સ એ ત્યાં હતા હાજર બહુ જ મહિમા ગરિમા પૂર્ણા સભા હતી એમાં એક ગુજરાત રાજ્યમાં બહુ જ મોટા આગેવાન શ્રી એમણે વાત કરી કે હું ચાલીસ વરસથી પ્રમુખ સ્વામી મહારાજને જોતો આવ્યો છું ચાલીસ વરસથી નાની મોટી સત્સંગ સભામાં પ્રસંગે હું હાજર રહ્યો છું ચાલીસ વરસથી હવે બરોબર સાંભળજો એ શું બોલે છે ચાલીસ વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજે નાના મોટા સામાજિક પ્રશ્નો રાજકીય પ્રશ્નો દેશ આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં પોતે પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે એ એ પણ 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 મેં મેં સાંભળ્યો છે છે વાંચ્યો હું સાથે કહી શકું કે પ્રમુખ સ્વામી મહારાજે વર્ષનું જાહેર જીવન જીવ્યા સાત દાયકાનું જાહેર જીવન જીવ્યા એમાં એક પણ એવી ઘટના નથી બની કે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ એવો શબ્દ ઉચ્ચાર્યો હોય કોઈ એવું જાહેર વર્તન કર્યું હોય કે જેના લીધે વિવાદ ઉભો થયો હોય સિત્તેર વર્ષ સાત દાયકાના જાહેર જીવન પછી બિન બિનવિવાદાસ્પદ રહેવું એ પ્રમુખ સ્વામી મહારાજની બહુ જ મોટી કહેવાય કહેવાય આ સંસ્કાર 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 શિક્ષણની સાથે આપણે સંતાનોને આવા આપવાના કે બેટા આપણી વાણી અને વર્તનથી એક પણ જગ્યાએ લેશ માત્ર પણ તને પરિવારને સમાજને આપણા ધર્મને દેશને લાંછન લાગે એવું ન થવું જોઈએ એ નાનપણથી એને દરબી દેવાનું ને એ સંસ્કાર કહેવાય

દુખ આવશે તો દુઃખનો સામનો કરવાનો હસતા મોડે કરવાનો એ વખતે જે આપણી પાસે ભણતર હોય આવડત હોય હોશિયારી હોય અનુભવ હોય કે પહેચાન હોય સમાજમાં એ એ બધાનો ઉપયોગ કરીને દૂર કરવાનો કરવાનો પ્રયત્ન પણ ટાળવા માટે કોઈ ખોટો રસ્તો નહીં લેવાનો લાંચથી માંડીને કોઈ પણ ખોટા સંસ્કાર સંબંધી વાત કરવાની નહીં અને વર્તનમાં લાવવાની નહીં અને બીજો શબ્દ શું લખ્યો આઈન્ડ યુઝ દેટ સફરિંગ દુઃખનો પણ ઉપયોગ પોતાના મિશન માટે કરી જાણવાનો તમે નેલ્સન મંડેલાની વાત સમજો તમે મહાત્મા ગાંધીની વાત સમજો પ્રમુખ સ્વામી મહારાજને જીવનમાં જેટલી સફળતાઓ મળી છે આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટા કાર્યો કર્યા છે પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં જેટલા સન્માનો પ્રાપ્ત કર્યા છે એટલા જ લોકોએ અજ્ઞાત અવસ્થામાં કોઈ ગેરસમજથી પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન પણ કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજે પણ મોટા મોટા પ્રોજેક્ટમાં સેટબેક જોયા છે એટલે કે ધાર્યા પ્રમાણે કામ સમયે ન પણ થયું હોય કોઈ કાયદા કાનૂનના પ્રશ્નોના લીધે પ્રોજેક્ટ લંબાયો હોય ઇંગ્લેન્ડમાં હેરોમાં પ્રમુખ સાંઈ મંદિર કરવું હતું સંસ્કૃતિનું એક આદર્શ દર્શન કરાવવું હતું ત્યાં આજુબાજુના કેસ કર્યો કે બીએપીએસ સંસ્થા અહીંયા મંદિર બાંધશે રાત્રે બાર વાગ્યા સુધી અહીંયા ઢોલ નગારા ચાલશે અમારી પીસ અને પ્રાઇવેસી ડિસ્ટર્બ થશે એ કેસ ચાલ્યો નેબરહુડમાં સિગ્નેચર કેમ્પેઈન ચાલ્યું અને ફૂલ એન્ડ ફાઈનલ જજમેન્ટ આવ્યું કે બીએપીએસ અહીંયા મંદિર ન બનાવી શકે લંડનથી અમારા ટ્રસ્ટીશ્રીઓએ પ્રમુખ સ્વામી મહારાજને તે વખતે હતા બરોડામાં ત્યાં ફોન કર્યો સ્વામી આપણે કેસ હારી ગયા હવે જો પ્રમુખ સ્વામી મહારાજની દુઃખ સહન કરવાની શક્તિ અને દુઃખને પોતાના મિશનમાં ઉપયોગ કરી કરવાની શક્તિ આ બહુ મોટા સંસ્કાર છે પ્રમુખ સ્વામી મહારાજના સમાચાર માટે એટલે પહેલું જ વાક્ય બોલ્યા એમના સ્થાને આપણે આવીએ તો આપણે તો આમથી કપરા કાબી હાથમાંથી છૂટે તોય બોલે છે મરી ગયા દિવસમાં દસેક વાત મરીએ છીએ આપણે પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા જેવી ભગવાનની ઈચ્છા આતુટ શ્રદ્ધા આ શ્રેષ્ઠ સંસ્કાર છે બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો આપણો પ્રયત્ન કરી હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું આ પણ મોટા સંસ્કાર છે અને ત્રીજી વાત જો દુઃખનો પણ ઉપયોગ કરી શકે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે બધાએ સાથે બેસીને નિર્ણય લીધો છે કે આપણે લંડનમાં ત્યાં ભવ્ય મંદિર ભારતીય સંસ્કૃતિના દર્શન અને એ દ્વારા લોકોને લાભ એ પશ્ચિમના દેશોને અપાવો છે માટે બીજી જમીન શોધવા મંડો નક્કી કર્યું છે એટલે કરવું તો છે જ અને કર્યું ઇટ ઓગણીસો પંચાણું માં ભવ્ય પ્રતિષ્ઠા થઈ ત્યારે દુનિયાના અવલ નંબરના મેગેઝિન રીડર્સ ડાયજેસન લખ્યું કે ઇટ ઇઝ એઇથ વંડર ઓફ ધ વર્લ્ડ કામ પણ પ્રમુખ સ્વામી એવું કર્યું કે દુનિયાની આઠમી અજાયબી છે એવું રીડર્સ ડાયજેસન લખ્યું અત્યારે લંડનના આઇકોનિક બિલ્ડિંગ્સમાં એક બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લંડન છે તો કહેવાનું શું કે દુઃખ તો આવશે પણ એ દુઃખને સહન કરવાનું સ્વીકારી લેવાનો આપણે મૂળ એક્સેપ્ટન્સ જ નથી મને દુઃખ આવે જ નહીં તો તારી સાથે કોઈ એમ સાઈન નથી થયેલું અને આપણે પ્રશ્ન શું હોય છે ટેન્શન સ્ટ્રેસ લીધે આવે છે મેં પ્રયત્ન કર્યો મેં બુદ્ધિ ચલાવેલી મેં આયોજન કરેલું મેં વ્યવસ્થા ગોઠવેલી આટલા માણસો મારી આજુબાજુ હતા તોય મારો પ્રોજેક્ટ ધાર્યા પ્રમાણે ચાલ્યો કેમ નહીં આ મુખ્ય પ્રશ્ન છે કે નહીં જીવનનો યસો નો હાથ ઉંચા કરો એટલે ખબર પડે આ જીવનનો મોટો પ્રશ્ન છે આપણને કે મેં આયોજન કર્યું મેં વ્યવસ્થા કરી મારી બુદ્ધિ હતી મારો અનુભવ હતો માણસો સારા હતા બેંકમાંથી લોન મળી ગઈ હતી પૈસા હાથમાં હતા છતાં ધાર્યું પરિણામ કેમ ના આવ્યું આ મોટો મોટું સ્ટ્રેસ છે એ વખતે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એક વાત શીખવાડી છે એ સંસ્કાર છે કયા જો તમને બધાને પ્રેક્ટિકલ એક સમજ હશે આપણે બધાને અનુભવ છે કે સારામાં સારી વ્યવસ્થા આયોજન કર્યું હોય ખૂબ મિટિંગો કરીને વ્યવસ્થા આયોજન કર્યા હોય છતાં ધાર્યું પરિણામ ન આવ્યું હોય હા કે ના અને એવો પણ અનુભવ છે કે જ્યારે ઓછી વ્યવસ્થા હોય ટાંચી હોય સમય ન મળ્યો હોય આયોજન કરવાની એક્ઝિક્યુશન બરાબર ના થયું હોય તોય ધાર્યા બહારનું પરિણામ મળ્યું હોય યસ યસો નો તો એનો એની ઉપર કોઈ વિચાર કર્યો છે એ વિચાર શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણને આપણને આપેલો છે કર્મન્યવાધિકાર હસ્તે મા ફલેશું કદાચ અને ભગવાન કૃષ્ણે કહ્યું કે તું કર્મ કર્યો જા તારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે તારે કરી લેવાનું પરિણામ ભગવાન કે જે હું નક્કી કરું છું આ માનવું અને આ પ્રમાણે દ્રઢ જીવન જીવવું ને આધ્યાત્મિક સંસ્કાર છે કે હું મારો પુરુષ પ્રયત્ન કરી લઈશ મારા કાર્ય કરવા માટે પછી જે પરિણામ આવે ને હું સ્વીકારી લઈશ એ જે સ્વીકાર કરવું પરિણામ ઓછું વધતું હોય અને કોઈને દોષ ન આપવો એ સંસ્કાર છે એ સંસ્કાર આપણે જીવનમાં શીખવાના છે આધ્યાત્મિક સંસ્કાર છે પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા તે એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ ગુણાનુરાગી પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે બહુ સદભાવ કાયમ દર્શન માટે આવે આશીર્વાદ માટે આવે એમણે પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે મેં તમને આખા દિવસ દરમિયાન અનેક પ્રકારની તમારી દિનચર્યામાં મેં તમને જોયા છે તમને પ્રાતઃ ભ્રમણ કરતા જોયા છે પ્રાતઃ પૂજા કરતા જોયા છે ટેલિફોન ઉપર કોઈની સાથે વાત કરતા જોયા છે નાસ્તો પાણી જમતા પણ જોયા છે એ વખતે તમારા સંતો કાર્યકર્તાઓ કરતા હોય રિપોર્ટિંગ કરતા હોય તે પણ મેં જોયું સાંભળ્યું છે વળી તમે કોઈ વ્યવસ્થાના આયોજનમાં બેઠા હોય તમારા મંદિર નિર્માણના નકશા ખોલીને બેઠા હોય વહીવટી મિટિંગ કરતા હોય એમાં પણ મેં તમને જોયા છે તમને સત્સંગ સભામાં પણ બેઠેલા જોયા છે આ બધું કહીને નટુભાઈ પટેલે પ્રમુખ સાંઈ મહારાજને કહ્યું પણ ક્યારેય મેં તમારા ચહેરા ઉપર થાક નથી જોયો કંટાળો નથી જોયો એક સિંગલ એટલે એક પણ સાંજે છ વાગે મારી ખુરશી પરથી ઊભો થયો એટલે મારે કોઈ વિશેષ જવાબદારી નથી તોય એ સાંજે બે ઘૂંટડા પીવું નહીં તો નથી આવતી અને તમે આટલા સ્થિર આટલી જવાબદારીમાં રહી શકો છો પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર આપ્યો જે આપણે હમણાં વાત સમજ્યા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે સ્વામીનારાયણ અમારા ગુરુ યોગીજી મહારાજ એને પ્રાર્થના કરીને અમે કહીએ કે આજે મારે શું સેવા કરવાની છે પછી અમને સુજાડે છે એ પ્રમાણે સવારેથી જ અમને અમારા ગુરુ અને ભગવાનના આશીર્વાદથી જે બુદ્ધિ બુદ્ધિશક્તિ આવડે જે પ્રમાણે અમે કામ કરીએ નાવ લિસન કેરફુલી હવે બરોબર સાંભળજો પ્રમુખ સ્વામી મહારાજે જે કહ્યું કે સાંજે એ કામ પાછું અમે અમારા ભગવાન અને ગુરુના ચરણોમાં આપી દઈએ કે મેં મારો પ્રયત્ન કરી લીધો હવે તમારે જે પરિણામ આપવું હોય જે ફળ આપવું હોય એ તમે આપજો મને માન્ય છે આને આધ્યાત્મિક સંસ્કાર કહેવાય એક્સેપ્ટન્સ સ્વીકાર એ ન કરી શકે કુસંસ્કાર સ્વીકારી શકે એ સંસ્કાર કહેવાય તો એ એક્સેપ્ટન્સની વાત છે આપણો સમય અહીંયા મર્યાદા પૂરી થાય છે એટલે બાકીના જે ચાર પાંચ સદગુણો છે એના ખાલી નામાભિકરણ કહું છું ભવિષ્યમાં કોક વખત ભગવાનની ઈચ્છાથી આપણે એનું નિરૂપણ સમજીશું ચોથો સદગુણ લખ્યો છે એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન કંઈક જોવે કંઈક સાંભળે એના પરથી હું મારા જીવનનો ઉત્કર્ષ કેવી રીતે કરી શકું એ વિચારીને તરત આવી જાય આ સંસ્કારનું હોય તો જ આવે પાંચમો સદગુણ લખ્યો છે એન એબિલિટી ટુ સી કનેક્શન બિટવીન ડિવર્સ થિંગ્સ ડાયગનોલ એકસો એસી ડિગ્રી ઓપોઝિટ વસ્તુ હોય એની વચ્ચે પણ એ વ્યક્તિ સંસ્કારીત હોય ને એને કનેક્શન દેખાય ખાલી શિક્ષણ અને નોલેજ હોય ને તો કનેક્શન ન દેખાય જેમ પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટમાં એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે કર્મનો નાશ થઈ શકે બૌધા દુનિયા એવું માને છે કે કર્મનો નાશ થાય નહીં આપણે કર્મ ખપાવવા પડે પ્રમુખ સ્વામી મહારાજ ત્વરિત ઉત્તર આપ્યો હા થઈ શકે પત્રકાર શ્રીએ પૂછ્યું કે કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાનની ભક્તિ અને ઉપાસનાથી કર્મનો નાશ થઈ શકે છે નહીં તો આ બંને ડાયવર્સિફાઈડ આપણને દેખાય અત્યારે ઘણા બધા કર્મઠ સેવાકો છે એમ જ માને છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં અમને કર્મ જે શીખવાડ્યું છે એ પ્રમાણે અમે કરીએ છીએ કર્મયોગને માનીએ છીએ પણ જ્ઞાનયોગ ને ભક્તિ યોગ પણ છે કર્મયોગ છે એ પ્રવૃત્તિ છે પણ એ કર્મયોગ સંસ્કારિત રીતે થાય એની માટે ભક્તિયોગ અને જ્ઞાનયોગ છે એની પુષ્ટિ માટે છે એટલે ત્રણેય જોઈએ કર્મયોગ પણ જોઈએ જ્ઞાનયોગ પણ જોઈએ ભક્તિયોગ પણ તો પૂર્ણ સંસ્કાર કહેવાય છઠ્ઠી વાત લખી છે એન એબિલિટી ટુ કોઝ એઝ લિટલ હાર્મ એઝ પોસિબલ આ પણ મોટા સંસ્કાર છે કે મારા વાણી વર્તન મારા વિચારો મારા લખાણથી મારા એક્સપ્રેશન્સ અભિવ્યક્તિથી મારા એટીચ્યૂડ્સ અભિગમથી વ્યક્તિને સમાજને કુદરતને વાતાવરણને સનાતન મૂલ્યો સનાતન ધર્મના સિદ્ધાંતોને કોઈ પણ જાતનું નુકસાન પહોંચવું જોઈએ નહીં આનું જે જાણપણું એ સંસ્કાર કહેવાય સાતમી વાત લખી છે એન એબિલિટી ટુ ફંડામેન્ટલ ઓફ લાઈફ જીવનના જે મૂળભૂત પ્રશ્નો છે એ સારી રીતે પૂછી શકે સમજી શકે અને એના જે સનાતન શાસ્ત્રોમાં ઉત્તરો છે એ ઉત્તરો પ્રમાણે જીવન ગળી શકે અને છેલ્લા સદગુણની વાત લખી છે એન એબિલિટી ટુ વર્ક અગેન્સ્ટ કન્વેન્શન એટલે કે માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને પણ એ પોતે કાર્ય કરી શકે કારણ કે એની પાછળનું એનું ચાલક બળ શું છે કે મારું કાર્ય સત્ય છે મારે લોકોને સાચી વાત આપી છે તો ભલે માન્યતા અને ઢાંચો મારી વિરુદ્ધમાં હોય તો પણ હું સામે પૂરે તરીને આ કાર્ય કરીશ કારણ કે મારે સમાજને સારું આપવું છે યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે દિલ્હીમાં યમુના નદીના કિનારે ભવ્ય ભગવાન સ્વામિનારાયણનું ધામ કરવું છે અને લોકોને સંસ્કારિત કરવા છે ઓગણીસો ને સડસઠ અડસઠ ની આ વાત પ્રમુખ સ્વામી મહારાજે આ વાત હૃદયસ્થ કરી બત્રીસ વર્ષ સુધી રાહ જોઈ બે હજારની સાલમાં આ જમીન ઉપર ત્યાં ખાત વિધિ થઈ એ વખતે અને અત્યારે પણ દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે એકસો દસ એકર જગ્યા એટલે શું આ આ કોમ્બિનેશન સાંભળે ને દિલ્હી યમુનાનો કિનારો અને એકસો દસ એકર જગ્યા આ ત્રણ સાંભળે ને તોય ચક્કર આવી જાય અને તમારા શહેરના સૌથી મોટા બિલ્ડરને આ ત્રણ વસ્તુ ભેટમાં આપી દો કે જ્યાં તને દિલ્હીમાં યમુના કિનારેના એકસો દસ એકર જગ્યા આપી એટલે એની મૂંઝવણ શરૂ થઈ જાય કરવું શું આનું એક ઢાંચો અને મર્યાદા એક વ્યવસ્થા પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એ વખતે એસી વર્ષની દિલ્હી અક્ષરધામનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એસી વર્ષની બે હજાર પાંચમાં જયારે ઉદઘાટિત કર્યું ત્યારે પંચ્યાસી વર્ષની બે વર્ષ પછી બે હજાર સાતમાં પ્રમુખ સ્વામી મહારાજે સત્યાસી વર્ષની ઉંમરે અમેરિકામાં પણ આવું અક્ષરધામ કરવું છે એવો સંકલ્પ કર્યો વોટ એન એફર્ટ ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન લોકો કે અમેરિકામાં આવડું મોટું અક્ષરધામ કરો કરવું છે નક્કી કર્યું છે કરવું છે એટલે જે સંસ્કારિત વ્યક્તિ હોય જેનામાં આધ્યાત્મિક મૂલ્યોની તાકાત હોય આપણે પ્રમુખ સ્વામી મહારાજની વાત કરીએ છીએ એ વ્યક્તિ ઢાંચા અને માન્યતાઓ એની વિરુદ્ધ જઈને પણ એ કાર્ય કરે વિરુદ્ધ જવાનો હેતુ શું છે કોઈ અયોગ્ય હેતુ નથી પણ પોતે છે સાચું કામ કરીને સાચી વાત સમાજને આપી છે એ વિચારનું જે બળ હોય ને એના આધારે કોઈ માન્યતાની વિરુદ્ધ જઈને પણ એ કામ કરી શકે તો આ બધા સંસ્કાર છે તો આવા અનેક પ્રકારના સંસ્કાર સંબંધી આપણે વાત સમજ્યા આજે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ ગુરુહરિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ એ અમદાવાદમાં ઉજવાનાર છે ત્યાં આપ સૌ સપરિવાર પધારજો તારીખ યાદ રાખજો

ત્યાંથી સંસ્કારની દ્રષ્ટિ એક પગલું આગળ વધી જ શકશો એની ગેરંટી અમે સંતો અત્યારે તમને આપીએ છીએ એમના ચરણોમાં પ્રાર્થના છે અને પ્રગટ ગુરુહરી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે એ એમના આશીર્વાદ અને કૃપા આપણા સૌ પર રહે અને આજે એ પણ પ્રાર્થના કે આ બીએપીએસ વિદ્યા મંદિર જુનાગઢથી જે જે વિદ્યાર્થીઓ ભણે એ બધાને શિક્ષણ પણ ઉત્તમ પ્રાપ્ત થાય દેશના આદર્શ નાગરિક બને અને સંસ્કાર પણ એવા પ્રાપ્ત થાય આપણે સ્માર્ટ પ્રોફેશનલ પરફેક્ટ ફેમિલી મેન ગ્રેટ હ્યુમન બીંગ એન્ડ એન આઈડિયલ ડિવોટી ઓફ ગોડ આ ચારે ચાર નું સ્વરૂપ આપણા સંતાનોને આપવાનું છે એટલે શું સ્માર્ટ પ્રોફેશનલ શિક્ષણમાં ઉત્તમ આદર્શ પરિવારનો સભ્ય ગ્રેટ હ્યુમન બીંગ એટલે એક શ્રેષ્ઠ માણસ માનવ દેશનો નાગરિક અને આદર્શ ભગવાનનો ભક્ત આ ચારે ચારનું કોમ્બિનેશન એટલે પરફેક્ટ હ્યુમન લાઈફ કહેવાય આપ આપ સૌનો ખૂબ આભાર કે આ પ્રસંગે સૌ અને આ જૂનાગઢ બીએપીએસ વિદ્યા મંદિરના લોકાર્પણ સમારોહમાં આપ સૌએ પણ લાગણી અને પ્રેમ અહીંયા હાજરી દ્વારા દર્શાવ્યો છે આપણા સંતાનોને પણ આવા ખૂબ સારા સંસ્કાર પ્રાપ્ત થાય આપ આદર્શ પરિવાર બની શકો એવી પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય